આ ઘર કોનું છે ભાઈ? આ ઘર છે કનૈયાલાલ ના ભક્ત જેવાય હતી. આવો બેન આવો, તમે ક્યાંથી આવો છો? આ વ્યાકુળ કેમ દેખાવશો? કોઈની ભીખ છે? ના બેન ના, સોલંકીઓ ના માણસો મારી પાછળ પડ્યા છે. અરે બેન, તમે શું સોલંકી નો ગુનો કર્યો છે કે સોલંકી ના માણસો તમારી પાછળ પડ્યા? અરે ભાઈ, આજુબાજુ કોઈ છે નહીં ને તો વાત કરું. નહીં નહીં બેન, આ સર્વ બધા ઓરડા અમારા છે, માટે તમે શાંતિથી વાત કરો અને બાળકને દૂધ પાવો. આ દૂધ પર આ દૂધ પાવા માટે જ તે સોરઠની રાણીએ તમારા પાસે મને મોકલી છે. અરે બેન, આમાં મને કઈ સમજાતું નથી, માટે તમે શાંતિથી બેસીને વાત કરો. હા બેન, સોલંકીઓ એ દગાથી અમારા રાજા નું માથું ઉતારી લીધું છે, અને મહારાણીએ કુંવરને તમને સોંપવા માટે આપ્યો છે. મહારાણી પણ સતી થઈ ગયા છે. અને બેન, આ કુંવરનું તમારે ધ્યાન રાખવાનું છે. આ જોત, આ જુનાગઢની જોતને તમારે અખંડ રાખવાની છે બેન. અને જોજો, તમારા માથે પણ સંકટ તો આવશે હો બેન. અને બેન, સંકટ તો મરદને માથે હોય, પરંતુ એ સંકટ નો સામનો કરી અને સામે પર ઉતરી અને એને સાસો મરદ કહેવાય. કદાચ અમારા માથા વઢાઈ જાય ને તો પણ નવગર ને નહીં છોડીએ બેન. હજી તમે આહીર કુલ ને ઓળખ્યું નથી. માથું વઢાઈ જાય ને પણ આશરે આવે ને બસાવો એ અમારો ધર્મ છે. અરે બેન, બીજી વાત ની પણ તમને ખબર છે ને કે બાળપણ ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પણ એક આહીર કુલ ને આશરે ઉછરીને મોટા થયા હતા. અરે દેવા એક વચન બોલ્યો, આશરે આવેલો બાળ. અરે દેવા એક વચન બોલ્યો, આશરે આવેલો બાળ સોંપવું નહીં કોઈને, જીવ ભલે ને જાય. તમે શેર છે હાથમાં હૈયું, ત્રીજું હાથ છે મુજ બાળક, તું જાણજે જેના સાતમા દીનો નાથ છે. અરે કયો કવિરો વિશ્વમાં આવ્યા ને ચાલ્યા ગયા, અરે રામ ને ઘનશ્યામ પણ કાળ નેતા બે થયા. અગ્નિમય ચંદન મળે સુધી પાઘડી માથે નહીં ધરું. હા બેન, આજે હું તમને વચન આપું છું કે જ્યાં સુધી આ નવગણ ને ઉછેરી અને પાછી તો જુનાગઢ ની ગાદી ના બેસરો ને, ત્યાં સુધી આ મોટો થાય છે. જો આ વાત ની જાણ સોલંકીઓ ને થશે તો સોલંકીઓ આપણા કુળ નો સીધા નાશ કાઢી નાખશે. માટે આ વાત ની જાણ સુધા આપણા ઘર ની બહાર ત્યાં જીવી ન જોઈએ, તે વાત નું પણ ધ્યાન રાખજો. અરે આયર, તમે ચિંતા ના કરશો, નવગણ ને મારા દીકરાથી વિશેષ રાખીએ છીએ.
મારા દેહ માં જ્યાં સુધી પ્રાણ છે ને ત્યાં સુધી આયર વાતમાં ફેર નહીં પડે. કેમ વરદાનજી, આપણે આપણી કરામત માં ફાયવા ખરા, કેમ કેમ ને ફાવીએ મહારાજ? તો સુરત નું રાજ રહે કેમ? પણ ગઢવી દાન માં માથું લાવ્યો ખરો. હા મહારાજ, એ ગઢવી ના માતા ના પ્રતાપે જ આપણને સુરત નું રાજ મળ્યું. પણ પ્રધાન, જોઈ લે સુરત ની સમૃદ્ધિ, જોઈ લે સુરત લીલી નાખેર વનરાય. મારે તો હવે ગુજરાત જવું જ નથી. તારો શું વિચાર છે? મારો પણ એ જ વિચાર છે, જ્યાં રાજા ત્યાં પ્રધાન. પણ આ મહારાજ, ત્યારે આપણે સુરત શહેર થયું ત્યારે તમે સુરત ના રાજા બન્યા. પણ જે નાનો કૃતિ તો જીવે છે, જેતતા રહે છે. પ્રધાન શું વાત કરે છો, તને શી ખબર? મહારાજ, જયારે આપણે જુનાગઢ શહેર કર્યું તે વખતે સોરઠિયાની સતી થઈ અને વાલભાઈ નામની દાસીએ નવગણ ને લઈને પ્રલય થઈ ગઈ, એટલી તો મને ખબર છે. અરે પ્રધાનજી, રાજા રાડિયા જેવાને ધૂળ છાંટતો કર્યો છે, બિચારા બાળક નો શું ભાર છે? શી આગળ શિયાળ ક્યાં સુધી જવાનું તે હું જોઉં છું. એ વાત તો સાચી છે, પણ આપણે તેને ગોતી ને કાંટો કાઢી નાખવો જોઈએ. હવે ત્યાં જોયું જશે, પણ તું જીણી નજરે ધ્યાન રાખતો રહેજે. દર્ગ આગળ વધે તો કડવી દવામાં છાર છે, સર્પ આગળ વધે તો તેને સહારવામાં સાર છે. માટે શત્રુને તો મોટો ન થવા દેવા. હવે તમારે મને દાદુ ન કહેવું પડે, કારણ રાજકારણમાં રહેનાર માણસ આગળ જ હોય છે. હા પ્રધાનજી, સોરઠ ના વેપારી અને ખેડૂતો પાસેથી હવે બમણો કરવો ઉભરાવજો. પણ તો મહારાજ, આ પ્રજા બળવો પોકાર છે. અરે બળવો દાબી દેવામાં આપણા માં જો તાકાત છે. ડબલ કર વેરાનું કઈ કારણ? કારણ શું હોય? આ લડાઈ નો ખર્ચ દેવી મહારાજ ની આજ્ઞા. બંને બાળકો ને તાલીમ તો બરાબર આપી છે ને? બંને ભાઈઓ ને ચડવાની તાલીમ બરોબર આપી છે. બેટા નગા, બે બેટા ઉગા. સાબાશ મારા શિરી નો સાબાશ, વાહ સાબાશ નિગો, સાબાશ નિગો. મોટા શૂરવીર થશો આ સુરત ની અંદર. હવે તમારા નામ નો ડંકો વાગશે. અરે આયર, ડંકો કેમ ન વાગે? આ બંને છોકરા આયરાણી નું ધાવણ થઈને મોટા થયેલા છે. પણ આયરાણી જો એ ધાવણ લાજે ને તો આહિર કુલ ની આબરૂ જાય. આયરાણી હા, એટલે આ કોણ છે? હવે શું તમારું કપાળ? અરે પાછા તું એમ કેમ બોલે છો ભાઈ? એમ ના બોલે તો બીજું શું બોલું? મને જમીન માં ભાગ પાડી આપો. જે આપણા બાપુજી ની જમીન હતી એ તો મેં તને બધી સવાંગ આપી દીધી. મારી પાસે જે કઈ જમીન છે એ તો પટલાઈ ની જમીન છે. એમાં મારે ભાગ જોઈએ છે. મોટા ભાઈ, મને એમાં સરખો ભાગ કરી આપો. અરે પાછા, એ તો તારો અન્યાય કહેવાય હો ભાઈ. એમાં તને ભાગ ન મળે. ના મળે તો રહેવા જો.
મોટા ભાઈ હજે કહું છું કે સરખો પાક કરી આપો, નહીતર આના ફળ ભોગવવા તૈયાર રહેજો. અરે પાછા પસ્તાવું પડે કે રોવું પડે, પરંતુ એ તો જમીન પટલાઈ ની છે, એમાં તને ભાગ નહીં મળે. તો બેડિયો પહેરવા તૈયાર રહેજો. શું કહ્યું? બેડિયો? અરે બેડિયો તો મર્દો ને મર્દો નો અવતાર છે, બેડિયો પડે મર્દો ને, એ મર્દો નો શણગાર છે. જા તારાથી થાય તે કરી લે છે. વાહ ભાઈ વાહ, મર્દ ના સ્વરૂ વાહ. પરંતુ હવે જે આપણી પાસે પટલાઈ ની જમીન છે એમાં પણ એને ભાગ જોતો. પણ આયર કઈ જુનાગઢ જુનાગઢ કરતા હતા ને? કઈ નહી, એ તો એનું કેવું એમ છે કે જો તમે આ જમીન માં ભાગ નહીં આપો ને તો હું જુનાગઢ માં જઈને સુબા ને જાણ કરીશ કે નવગણ મારા ભાઈ ને ભેટ ત્યાં ઉછરે છે. હવે શું કરશું આપણે? અરે હૈરાણી, મર્દ ની નારી થઈને શું અલેલે કરે છે? અરે દાદા બોલે શબ્દો, તે કઈ કામ કરતો નથી, કામ કરતા હોય તો એવા ખોટા ભાષણો કરતા નથી, ભસતા હોય જે કૂતરા એ પાસે આવીને કરડતા નથી, અરે આંખમાં ગાજે મેઘે વાદળા કદી વરસતા નથી. કંકાસ વધતો વધતો જાય ત્યાં પરિણામ માઠા થાય છે, સુખ શાંતિ અને લક્ષ્મી રોજે ઘરના જાય છે. જીવન ટૂંકો તો જયારે જીવનમાં ભરશો નહીં, કંકાસ કોઈ કુટુંબમાં ભાઈ ભાઈઓ કરશો નહીં. માટે આયર કહું છું, કંકાસ થી સંકટ આવે છે. હા હેરાણી, એ વાત તમારી હું તો જાણું છું કે કંકાસ થી સંકટ આવે છે, પરંતુ એ સંકટ નો સામનો આપણે બંને ને સાથે મળીને કરવાનો છે. લાખ ની નહી કિંમત છે નાક ની. શાબાશ રેશમિયા જોડા ના વંશ ની પુત્રી, શાબાશ. ઘર જશો તારા પણ ઘર ની આબરૂ જશો નહીં, મરતા સુધી મરતબો ગૌરવ મરતબો જશો નહીં, બનિયા ભલે કંગાળ પણ ઘર ની નાક જશો નહીં, મસ્તક જાજો અમારા તો ઘર ની આબરૂ જશો નહીં. સમાજ મર્દ ની નારી સમાજ, જેના ઘર માં આવી નારી હોય તેમનો સંસાર ખરેખર સુધરી જાય છે. અરે સાકર ભવિ સંસાર, અરે અરે સાકર ભળે દૂધ માં ગોળ ભળે સંસાર, ગુણ રહેતી ગૃહિણી મળે તો સુધરી જાય સંસાર. હા હેરાણી, તમારી વાત જે કહે છે તે બરોબર છે, બસ આયા આપણી પર ગમે તેટલા મુશ્કેલી આવે પણ આપણે બંને સાથે મળીને બધી મુશ્કેલી માંથી પાર ઉતરશું. બહુ સારું હેરાણી, તો ચાલો કરવો ગિરનાર છે, ગુરુ દત્તાત્રેય નું ધામ છે, કુંજેશ્વર ગાદી ભોગવે રહેશે અવિચળ નામ. નામ રહેશે નવગણતણું સોરઠ કેરું બાળ, રાણજે નક્કી તારો કાળ. કોનો કાળ ઉજરે છે? તમારો કાળ. ક્યાં રહેવું તારે? આજી દળ બોલી દળ. તારું નામ? નામ પાછા પટેલ, પાછા લાખા. જયારે તો તમે દેવેશ પટેલ ના ભાઈ લાગો છો, શું નવગણ ઉછરે છે? કેમ તો નસ કહેવાય. ત્યારે કેમ કહેવાય? પાસણ ની પાસણ પટલા પટેલ શબ્દ અને બાર સાતી ની જમીન જયારે પાસણ મળે ત્યારે જ કહેવાય. પટેલ મારા દુશ્મન ને બતાવો એટલે બે ગામ ની પટલા અને જમીન તમને સોંપું છું. હા,
રાડિયાસ નો કુંવર નવગણ નામે સોરો મારા મોટા ભાઈ ને ઘેરે ઉતરે છે. શું વાત કરો છો પાછા પટેલ? શું 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 કરો છો? આજ દિન ગણિતા 12 વર્ષ વીતી ગયા છે પટેલ. ઈર્ષ્યાની તો વાત નથી કરતા ને? ના ના, અમારા ભાઈએ ભાઈમાં વળી ઈર્ષ્યા થોડી હોય. તમારી પાસે છે ગામ ના પટેલ થઈ આવું કેમ કરો છો? રાજ્ય ના સોર ને 12 વર્ષ થી ઘર માં રાખ્યો છે. લાવ જલ્દી ન કર, તારું સાંભળું ઉતરી નાખીશ. અરે બાપુ, આ તમે શું બોલો છો? અરે કેવો સ્વર અને કેવી વાત, કઈ સોખડ વાળી વાત કરો તો ખબર પડે ને. કેવો સ્વર? શું રાડિયા દીકરો, આ નવગણ તારા ઘરે નથી ઉતરતો. અરે બાપુ, આપ આટલા બધા અકળાવો છો શા માટે? હું ક્યાં ના કહું છું કે રાડિયા નો પુત્ર મારે ઘરે નથી? તો અત્યાર સુધી તે કેમ ના કહ્યું? અરે બાપુ, જયારે સમય આવે ત્યારે કહું ને, અને સંઘ્યો ને તો એ તમારા માટે સંઘ્યો ને. પટેલ, અમારા માટે અમને રાજ્ય ને બરાબર વફાદાર લાગો છો. અરે બાપુ, એમ જો ન હોત ને તો જયારે દાસી નવગણ ને લઈને આવી ત્યારે તેને ના ના પાડી દઉં. પરંતુ મારા મનમાં એમ થયું કે જો હું નહીં સંઘરું તો બીજો ચાય જો મોટો થશે તો તે જરૂર ગુર્જર પતિ ને મારી નાખશે. માટે લાવ, હું જ રાખી લઉં, એટલે જયારે સમય થશે ત્યારે બાપુ ને જાણ કરી દેશ. વાહ પટેલ, વાહ પટેલ, હોય તો દેવાય પટેલ જેવો રાજ્ય ની સાકરી બરાબર કરી જાણે. જયારે નવગણ ને બોલાવો. હા પાછા તારી વાત બરાબર છે પ્રધાનજી. અત્યારે ને અત્યારે જાઓ, નવગણ ને કચેરી માં હાજર કરો. અરે બાપુ, એમ તમને નવગણ નહીં મોકલે, મારી આયરાણી બહુ ચતુર છે, માટે જો મારા હાથ ની છીટી ત્યાં જશે તો જ તે નવગણ ને મોકલશે. પ્રધાનજી, આ પટેલ ના કાગળ અને પેન આપો. મારા બાપુ ત્યારે જુનાગઢ ગયા છે તો હજુ સુધી કેમ નહીં આવ્યા? ક્યાંથી આવે બેટા? તારા કાકા ના કરતૂત પૂરા થાય તો આવે ને. તો શું મારા કાકા એ કઈ કર્યું છે? શું કર્યું છે? શું બેટા, ભાઈ નવગઢ ની જાણ કરી છે, બીજું તો શું કરે? ઠીક છે ભાઈ, બહુ સારું, તમે જરા રોટલો ખાઈ લો, કેટલી વાર હું નવગણ ને તૈયાર કરીને મોકલું છું. બેટા જાહર, તું ભાઈ ને રસોડામાં જમવા બેસાડ, પછી તું પાછી આવજે. બહુ સારું. અરે આયરે લખ્યું છે કે રા રાખીને વાત કરજે, માટે તને જે નગા ને બોલાવ્યો હોય છે. બેટા નગા,
બોલો બાપા, શું કામ છે બેટા? અંદર ઓરડા માંથી ઉગા ને બોલાય. બહુ સારું બેટા. ઉગા, આજે તને નગાને બદલે મરવા મોકલવાનો છે, તો તું મરીશ ને? કેમ બા, નગાને બદલે મારે મરવાનો? એવું મારા ભાગ્યા કાર્યવર જરૂર જઈશ, માં જરૂર જઈશ. બેટા, એ દિવસ આજે આવ્યો છે કે સોલંકી રાયને નવગઢ નું માથું જોઈએ છે, તો તેમાં તને ભીખ તો નથી ને? ભીખ શું માં? તમારા જેવી હૈરાણીઓ ધાવનારો મોત થી બ્યો ને લાજી મરે માં. મારે એક જ મસ્તક છે, પણ જો રાવણ ની જેમ દસે દસ મસ્તક હોત ને, તો દસે દસ મસ્તક આપતા ડરું નહીં. સાબાશ બેટા, સાબાશ. તારું નામ ઉગો, તે તો આખું આયરપુર ઉજરું કર્યું. જો બેટા જાહર, નવગણ હસતા મુખે નગો હસતા મુખે મરવા જાય છે, મારે તો આહુડા ના પાડે. અરે માં, અરે હું આસુડા નહીં પાડું. જો જાહર, તારો એક જ ભાઈ મરે છે, માટે એક જ આહીર નો દીવો બુજાય છે, પણ જો નવગણ મરશે ને, તો 900,000 આહીર ના દીવો બુજાશે બેટા. એમાં આપણા બે ધર્મ છે, સ્વાયરી છે, એક આપણો આશરા નો ધર્મ અને બીજો આપણા દેશ નો ધર્મ. બસ માં, તમે વાતો કરશો કે મને અત્યાર કરશો? ઉગા ઉગાર વતની અને મતી રાખી છે મને માયા છે જાતો પ્રભુ પાય અને રાખે માં. બેટા ઉગા, તને એવો શણગારું કે સોલંકી રાય પણ તને ઓળખી નહીં શકે, માટે છેલ્લો કર્યાવર તને કરવાનો છે. તું તારા મનમાં દુઃખ ન લગાવી બેટા. યો મહારાજ, આપણો દુશ્મન કેમ પ્રધાનજી? આપની સામે હાજર છે. હા બાપુ, આ કઈ નવગણ નથી. અરે ભલા માણસ, કોઈ બારકા દીકરા માટે પોતાના દીકરાને મરવા દેતા છે? મારા બેટા એ જવાબ તો
ખૂબ સરસ આપ્યા છે. એની માયે એને શીખવીને મોકલ્યો છે કે બાપુ કહે તેમ એને જવાબ ઘડવા તોડા આપ્યા છે. ભાષણ કદી પાણી માં પડે છતાં તેના પીંગળે કપાણી બધી એમ આજે કુહારી નો હાથો બન્યો છે હાથો. તમારો ખરેખર દીકરો ન હોય તો લ્યો તલવાર, તમને માથું ઉડાડી જો. હા બાપુ, હું હજી પણ તમને મારી વાત પર ભરોસો નથી એમ થયું ને. હા બાપુ, લાવો તમારી શમશેર, હું મારા હાથે તમારા દુશ્મન નું માથું ઉડાવું છું. હે મુરલીધર મહારાજ, હે દેવાધી દેવ, આજે આહીર કુની રક્ષા કરજે. કારણ કે મારા ઘેરે ઉછેરનાર બાળકનું આજે મારા હાથે જ મૃત્યુ થાય છે. હે ભગવાન, મારી ઘેરે રહેજે. હા બાળક, મેં જો તને ઉછેરીને ઓળો કર્યો છે તો આજે આ સોલંકી રાયની સામે હું તારું ધરતી મસ્તક જુદું કરું છું. એમાં તમે દુઃખ ન લગાડશો. સાબાશ દેવાયત પટેલ, સાબાશ. તમે આજે ખરો રાજ ધર્મ નિભાવ્યો છે બાપુ. સાબાશી પછી આપજો. આ કઈ નવગણ નથી, આ તો દેવાયત પટેલ નો દીકરો છે. આ દેવાયત પટેલ નીતિ ધર્મ નિભાવવા માટે એક નહીં પણ આવા સાત સાત દીકરાના બલિદાન આપે એ દેવાયત પટેલ છે. આ પાછા પટેલ, તો હવે આપણે ખાતરી કરવા માટે શું કરવું? હા બાપુ, મારી ભાભીને બોલાવો અને જો આની આંખ્યું કાઢી અને તેના પગ આંખ્યું પર પગ દઈ અને સાલ્યા જાય અને આયરાણી સાલ્યા જાય અને એક પણ આંસુ ના આવે તો માનવું કા નવગણ છે, અને જો એને આંખમાં આંસુ આવે તો માનવું કા તેનો દીકરો છે. પ્રધાન છે એ મહારાજ. આયરાણી ને અહીં અત્યારે ને અત્યારે કચેરી માં હાજર કરો. બહુ સર. હે મહાન મહાદેવ, હે દેવાધી દેવ, આજે આહીર કુળની આબરૂ તારા હાથમાં છે તો અમારા આહીર કુળની રક્ષા કરજે. આ સુનલભાઈ સોલંકીના રાજમાં લાજ કોની કાઢી છે? ભાઈ મૂળરાજ, લાજ કાઢવાનું એક જ કારણ કે જુનાગઢના સિંહાસન ઉપર અમારા બની સાહેબ બેસતા હતા એના બેસનારી લાજ છે. રાધુલક્ષણ નો હુકમ છે. લાજ ઉગાડી નાખો. હા ભાઈ મૂળરાજ, જો તું કહેતા હોય તો લાજ કાઢી નાખો, પણ એ પેલા એક સોરઠી આઈરાણી ની પ્રતિજ્ઞા છે કે આજથી કોઈ પણ સોરઠની આઈરાણી લાજ નહીં કાઢે. ભાઈ મૂળરાજ, મને શા માટે બોલાવી? આઈરાણે અબાળકની બંને આંખો કટાર વડે કાઢે, નીચે મૂકે, તેના ઉપર પગ ધોઈ કસડીને સાજા જાઓ. બસ ભાઈ, એટલું જ કરવાનું છે ને? હા એટલું જ. હે ભોળાનાથ, હે કૃષ્ણ કનૈયા, તને જો આહીર પૂરે ઉજેરીને મોટો કર્યો હોય ને તો આજ એની આબરૂ તારા ઉપર છે. જય મુરલીધર.
જોઈ લે બીજી આય હા તે બે આંખો ઉપર તમારા પગ મૂકી કસડીના સાયા જાઓ બરાબર ને બાપુ હવે પૂછો પાછા ને કે થયો સંતોષ હા મને તો સંતોષ થયો કારણ કે ઉગતા છોડ નો નાશ થયો હવે તમારે પાછા ને જે કેવું હોય તે કહો અરે પાછા પાછા દાદો કર્યા છે બાપ એવા કે જોઈને સંસાર શરમાશે અરે મરા પછી પણ ચિત્તામાં તારા અંગ શરમાશે હતો જ્યાં સુખી સંસાર ત્યાં અગ્નિ તમે લગાડી સળે કરી બિંદુ નૌકા મારી ડૂબાડી અરે ચંદન તણી કેવ છે કે બળતા સુગંધ આપે છે અરે કુહાડી તણી કેવ છે કે તે કાયા ચંદન તણી કાપે છે આ સીત છે પૂરા ભરાનું તે કે તમે સાથનું મારું એક બિંદુ ડબે ક્યો તે પણ તે સવા લાખ નું અરે છુપા હશે શત્રુતા તેથી યુદ્ધ પડકાર ચારો છે રીમા હશે રોજ એની કરતા તો કતલ કરનાર ચારો છે અરે વટી કહેનાર દુશ્મન કડવા વચન કહેનાર ચારો છે અરે આવા કુલંગાઓ કરતા તો પરદેશી સારો છે વાહ પટેલ વાહ તમારું કેવું સત્ય છે અરે મહારાજ હજુ તમને પણ કહું છું કે આવા કુલંગાનો સાથ છોડી દેજો જો આ સોરઠની અંદર રાજ કરવું હોય તો નહીતર નહીતર મારું જેમ આવીને તમને કહ્યું એમ તમારું પણ જઈને કોઈ બીજા રાજાને કહેશે તો આ સોરઠનું રાજ ક્યારે જતું રહેશે તેની ખબર પણ નહીં પડે પટેલ તમારું કેવું સાચું છે કારણ કે ગમે તેમ તો મારો નાનો ભાઈ છે હું મોટો અને એ નાનો હા મહારાજ એમને હદ પાર ની સજા કરો પરંતુ એને મારશો નહીં પાછા પટેલ તમારી વાત સાચી છે પ્રધાનજી સિપાઈ લઈને જાઓ અને પાછા પટેલ ને સોરઠ ના સીમાડે મૂકી આવો બઉ સારું એટલે ચાલો મારા સગા સંબંધીઓ આપણે ગોગા બારા માં જઈએ અને પંચોળી ની નાચ ઉભી કરીએ અને પાછા પટેલ ની પાછળ પંચોળી ની નાચ કરશું વાહ પટેલ વાહ આજે તમે બહુ સારું કામ કર્યું છે જો તમારા ઘરે અમારો દુશ્મન ન હોત તો અમને ક્યાંથી મળત માટે જોયે તે માગી લો અરે મહારાજ માગવાનું શું હોય મારે તો મુરલીધર મહારાજ ની મહેર છે બાપુ પણ મારી પાસે જે કઈ છે ને એ જો સુખેથી અમને ખાવા દો ને તો પણ અમારા માટે ઘણું છે એમ ના થાય પટેલ જે જોઈએ તે માગી લો જેમ પેલા ની જેમ રાજ્ય સાથે વ્યવહાર રાખતા હતા તેમ આગળ પણ રાખજો અને આ વાત દિલમાં ન લાવજો હા મહારાજ આ વાતમાં મને જરા પણ અફસોસ નથી પરંતુ હું તમને એમ કહું છું કે મારા જે સ્વારઠિયા અહીંના યુવાનો છે તેમને તમે તમારા તાબામાં રાખો અને સારી એવી લશ્કરી તાલીમ આપો અરે પટેલ જાઓ કેમ પ્રધાનજી પાટલું કાઢી નાખ્યું ને કાઢી નાખ્યું અમારા જયારે ઘરે ઘરના પાટવે આવે ત્યારે પારકા ફાવે ખરું ને ઠીક થયું છે અરે મહારાજ તો આજે આપણો લહેર નો દિવસ કહેવાય હા પ્રધાનજી તો સારી એવી નર્તિકા ને બોલાવી નાચ ગાન કરાવો બહુ સર ના જો લે લિયો રે
તમારે ઘરે દાજ ભેગી થતી હોય અને હું ન આવું
બરાબર ન કહેવાય ને તો તમારી કિસ્તી લાગે. અરે આતા તમે 8 વર્ષ પહેલા નવગણ ને સોંપી દીધો તે બહુ સારું કામ કર્યું, કેમ મનોજભાઈ? હા હજી એ સુભાવ નો રાજ છે તો સુભાવ શું કર. અને વળે સોલંકી રાય ને એના બદલામાં આપણે ઉપર રહેમ નજર રહેશે. અરે ડૂબી મરો ભાઈ લાવો, હાથે આ શું ભણો છો? કલંક લગાડ્યું આહિર કુળ ને મોઢા શું બતાવો છો? જે આહિર ના આંગણે કૃષ્ણ મોટા થયા એ જ આહિર ને હાથે નવગણ ના મસ્તક ગયા. આશરા ધર્મ ને અવગણી નહીં તો પોતે સોરઠ શિર તાજ નહીં. અરે હું કહું છું કે ડૂબી મરો ખીચડી કોટી મોટી થોડી મોટા ની લાજ નહીં. એ ધર્મ દેશ દ્રોહ કરવો એ તો મોટું પાપ છે. અરે તમારે માથે આહિર નહીં પણ બીજો કોઈ બાપ છે. અરે સમાન તેમ ના બોલાય, દેવાય તાતાને ખોટું લાગશે તો. અરે નહીં નહીં ઉંદર ભાઈ, આજે એને બોલવા દે, કારણ કે આજે સામંત ની વાણી તો મને અમૃત જેવી લાગે છે. શું બોલવા દે? જે દિવસે સોરઠ ના સિરતાજ નું શેર છેદન કર્યો તે દિવસે હું નાનો હતો, નહીતર તમને અને સોલંકી રાય ને ખબર પડે કે સોરઠ ના સિરતાજ નું શેર છેદન કેમ થાય છે. અરે સામાન એમ ના બોલાય, હજી સુભાવ નો રાજ છે, મોઢામાં જીભ ખોલશી ને બેસ. જો કરુણાભાઈ, અરે સામંત તણી સમ શેર થઈ જીભ ખેંચનાર ના કટકા થશે. જીભ ખેંચતા પહેલા યમના દ્વારે જશે. ગુનાજ હું તારા જેમ હા ભાઈ આ કહેનાર નથી, સમજો. અરે પણ સામંત ઘડીક બેસ તો કરો ભાઈ. શું બેસે? હવે તો બેસશું તમારી આ કલંક ભરેલી કથા સાંભળી સાંભળે ને મારી કાયા ધ્રુજે છે. અરે હવે તો મને પસ્તાવો થાય છે કે મેં શા માટે આહી કુળ ની અંદર જન્મ લીધો. પણ તારે જે કેવું હોય તે કે, પણ એક મારી વાત તો સાંભળ. જે કેવું હોય તે જલ્દી કહી દો, આ સાંભળવા માટે જ આવ્યો છું, જલ્દી કહો. હા ભાઈ નાગદાન, તમે બધા ભાઈઓ આપણે રોહણે જઈ અને ભોજન કરો અને હું હમણાં આવું છું. હા સામંત, તું મારી સાથે સાર. એટલે શું મને કેદ કરવાનો છે? હા હા તને કેદ કરવો છે, પણ ઘરમાં નહીં. તો કેવી રીતે? મારા દિલની અંદર તને કેદ કરવો છે. એટલે શું મારો 3200 ચડાવવાનો છે? અરે ભાઈ મારા તારો 3200 નહીં, પરંતુ જેને ખાતર મેં મારા પુત્રનો 3200 આપ્યો ને તે નવગણના દર્શન કરાવી અને મારે તને સંતોષ આપવો છે. એટલે શું નવગણ જીવે છે? સોલંકી રાય ની સામે જેનું ધરતી મસ્તક જુદા કર્યા એ કોણ? એ તો હતો મારો સગો પુત્ર ઉગો. હા દેવાયત પટેલ, મેં આપને જે માર્મિક શબ્દો કહ્યા છે એવા આપની પાસે ક્ષમા માંગુ છું. નહીં નહીં, આપ કહો છો કે જુનાગઢ નો ધણી જીવતો છે તો જલ્દી બતાવો, મારે એમના દર્શન કરવા છે. હા બેટા જાહર, આવી બાપુ. ભાઈ નવગણ ને ઓરડા માંથી બોલાવી કેમ બાપુ? સોલંકી ઉપર સડાઈ કરવી છે? નહીં નહીં બેટા, સડાઈ નથી કરવી. ત્યારે આ બધા કોણ છે? એ તારા મિત્રો છે અને તારા દર્શન કરવા માટે આવ્યા છે. તો તમે બધા શું મિત્રો થવા આવ્યા છો? હા અમે તમારા મિત્રો થવા આવ્યા છીએ અને અમારા નાથના દર્શન કરવા આવ્યા છીએ. તો મિત્રતાની વ્યાખ્યા આપી સમજાવો. મિત્રતા તો દૂધ અને પાણી ની સાથે ભળી જાય. અગ્નિ ઉપર જયારે દૂધ ને
ગરમ કરવામાં આવે ત્યારે પાણીને ખબર પણ નથી પડતી, એ જ સાચી મિત્રતા છે. ત્યારે આ બધા તમારા મિત્રો માટે શું કરશું? મરનારની ચિતા પર ચાહનાર કદાચ કોઈ ચડતું નથી, કહે કે હું મરી જઈશ, પણ મરનારની પાછળ કોઈ મરતું નથી. દેહ બળતો જોઈને આગમાં કોઈ પડતું નથી, અરે આગમાં તો શું એની રાખને પણ કોઈ અડતું નથી. એવું ન બોલો હતા, એવું ન બોલો. નહીં નહીં, આ સાસા રંગથી સામંત બોલે છે. પાકા ચડેલા રંગના રંગત કદી જશે નહીં, અરે પડશે મારા શેજ, પણ ઇજ્જત કદી જશે નહીં. તો બોલો નાગદાન, તમારો શું વિચાર છે? અરે હતા, વિચાર શું હોય? જે સત્કાર્ય કરવું હોય તે અત્યારે નહીં જ કરો. હમણાં જ કરવું હોય તો અત્યારે જ કરો, અહીંયા કોઈ જ શંકા નથી. સાગર ને તરી દેનાર ખાબોચિયાથી શું ડરે? આત્મબળ જો અડગ હોય તો શંકા બિચારી શું કરે? માં મારા સ્વરથી શ્રી રો, હવે આનો કઈ ઉપાય શોધો ને. અરે નાગદાન, ઉપાય તો મારા મુરલીધર મહારાજે શોધી રાખેલો જ છે. કારણ કે અત્યારે જુનાગઢની અંદર મહાશિવરાત્રી નું પર્વ ચાલે છે, તો આપ સર્વ અહીરો શિવરાત્રી ના મેળા ના બહાને હાથમાં હથિયાર ધારણ કરી અને જુનાગઢ માં પ્રવેશ કરો, અને હું જાઉં છું સુભા પાસે મારી દીકરી જાહર ના લગ્ન નું આમંત્રણ આપવા માટે. આ બહાને આપણે જુનાગઢ માં ઘૂસી જઈશું. બહુ સારું, તો આપા આપો રજા. હા, અત્યારે તમે સર્વે જાઓ અને હું પણ તમારી આગળ આગળ જઈ અને આપણા જે સ્વાર્થી શિબિરો ત્યાં સોલંકી રાયના રાજમાં જે લશ્કરી તારી લઈ રહ્યા છે તેમને હું સાબદા કરું છું. હું જાઉં છું ને તમે મારી પાછળ આવો. આહિર્યો નો થઈ જાઓ તૈયાર અને કરો કેસરિયા. જય મુરલીધર, જય મુરલીધર. મહારાજ ની જય હો. આવો દેવાય પટેલ, આવો અહીંયા આવવાનું શું કારણ છે તે કહો. હા મહારાજ, આપને હું આમંત્રણ આપવા માટે આવ્યો છું. આમંત્રણ? શેનું આમંત્રણ? હા મહારાજ, મારી દીકરી જાહર ના લગ્ન છે, તો એ લગ્ન ની અંદર તમારે પધારવાનું છે. પટેલ, મારા જી ના વાત. અરે મહારાજ, જો આપનો આયુષ્ય કાયમ હો તો મહારાજ એ સ્વર્ગી અહીરો તમારા રાજમાં લશ્કરી તાલીમ મેળવે છે એમને મોકલો. પટેલ, યુવાનોના લઈ જાય, મારી સાથે તગો તો નથી કરવાના ને? અરે નહીં નહીં મહારાજ, અમારા સ્વર્ગી અમારે અમારે અહીર પામ થોડે સ્વભાવે હઝડ કહેવાય, અને જો લગ્ન ની અંદર કોઈ કજિયા તકરાર થાય તો મારે આ યુવાનો હોય ને તો મને એમનો સહકાર મળે અને મારું કાર્ય સિદ્ધ થાય. પટેલ, જેટલા યુવાનો તમારે જોતા હોય તેટલા યુવાનો યુગશાળા માંથી લઈ જાઓ, પણ આગળ ની વાત મનમાં લાવશો નહીં. બહુ સારું. ચાલો મારા શિવલીર હીરો, ચાલો આ રાજમહેલ ઘેરી અને દુર્લભદેવ ને કેદ કર્યો. આ શું દગો દગો રાજે જે આપણા સૈનિકો ક્યાં ગયા? અરે બધા હાજર જ છે. શું ભગત ખોકો મારે છે સોલંકી રાય? દગો ના કરું તો શું કરું? અરે પહાડમાં માટે મેં મારો પોતાનો દીકરો ને હોમી દીધો, હવે તો જયારે હું નવ ઘર ને ગાડીએ બેસાડીશ તૈયાર છે. તો નવગણ ઉઠાવ તમારો ને તૂટી પડે. બસ દેવાય, કોની સામે તું બોલે છે તેની તને ખબર છે?
તારા જીવન ની દોરી આજ અહી પૂરી થશે. આજે મારી મનોકામના પૂરી થઈ છે. અરે કેમ પૂરી ન થાય? અરે જૈની દયાથી આંધળા પણ દેખતા થઈ જાય છે, જૈની દયાથી પાંગળા પર્વત વટાવી જાય છે, અરે જૈની દયાથી વાંચ્યા પુત્ર વાળા થાય છે. જો રામ નો રાખે ભરોસો તો સર્વ કામ સિદ્ધ થાય છે. ધન્ય છે આહીર કુળ ને હજારો વાર મળે છે. અરે બાપુ, તમે એવું કામ કર્યું ને કે આહીર કુળ ના અમર ગામ આખા ભારત વર્ષ માં હંમેશા માટે ગવાતા રહેશે. ધન્ય છે આહીર કુળ ને, ધન્ય છે. ઠીક છે નાગાન, તો બેન જહાજ ને બોલાવો, કારણ કે આજ મુહૂર્ત પણ સારું છે, તો નવઘણ ને આપણે ગાદીએ બેસાડી દઈએ. બોલો, એમાં તમારું શું કહેવું છે? બરાબર છે. બોલો ફરી નવગણની જય. બોલો ફરી.
તમે મને ઉછેરીને મોટો ન કર્યો હોત તો આ ગાદી મને ક્યાં મળવાની હતી? તમે મારા માટે કેટ કેટલી કઠણ પ્રતિજ્ઞા રાખી, મારા માટે તમે પોતાના દીકરાનું બલિદાન આપ્યું. માટે આપા, મારી એક જ ઈચ્છા છે કે તમે પહેલા મારા પિતાની પાઘડી તમારા મસ્તક ઉપર ધારણ કરો, પછી જ હું ગાદીએ બેસું. ભલે ભાઈ, જો તને એમ જ હોય તો લાવ પાઘડી. મારા માથે બેટા નવઘણ, તે આજે મને પિતા તરીકે માન્યો છે તો હું પણ તને એક અરજ કરું છું કે બેન જાહલના લગ્ન આજે આ શ્રીરા સામંત સાથે તારા હાથે જ કરાવી દે. અરે બાપુ, તમારે તો ખાલી હુકમ કરવાનો હોય. આજ મને જુનાગઢનું રાજ મળ્યું અને એમાંય જો બેન જાહલના લગ્ન થઈ જાય ને તો તો સોનામાં સુગંધ વળી જાય. બાપુ, આવો બેન જાહલ, આવો સામંત, મારા હાથે જ તમારા બંનેના લગ્ન કરાવી આપો. માગી લે બેન જાહલ, માગી લે. આજ તારો વીરો કાપડાની કોર કરવા તૈયાર થયો છે. માટે માગી લે મારી બેન, જો તું કહેને તો તને સોરઠનું રાજ આપું અને તું કહેને તો આ નવઘણ મસ્તક પર ઉતારી આપે. નહીં નહીં મારા વીરા, મારે કાંઈ નથી જોયું. અરે બેન, ન જોવે તેમ ચાલે? પણ માગી લે બેન મુખથી અને અવસર વીરા નો આજ આજ ભાઈ તરી એક બેન જાહલનું ધ્યાન રાખજે. બાપુ, સોરઠપતિ ખરો
પણ તમારો બાળ તો શું ને? હા બેટા, સમય સંતાપે છે કે અરે સારથી શેર ને મારજો, પણ નાર થી મરશો નહી, રહે ઘરની નાર તો પરની ખાટમાં પડશો નહી. આશરા ધર્મ આશા ભરેલા આવેલ ને નિરાશ કદી કરશો નહી, પિંજરાના પંખી ના નિશાસા લેશો નહી. વાહ સામંત, વાહ, 5 મહિના તું સાથે રહીને પાકો થઈ ગયો. અરે 5 મહિનાના સહવાસ ની ક્યાં વાત કરે છો? પણ ભજન માં કહ્યું છે કે મૂર્ખ પતિ ને જો ચતુર નારી હોય તો ઘડી પણ ના મેળાપ ની અંદર એ જિંદગી તરી જાય છે. પણ સામંત, તને પોસાય કોઈ વાત માં પોસાય નહીં, પણ મૂળ મુદ્દા ની વાત છે. કહે કહે ઉનડભાઈ, મૂળ મુદ્દા ની વાત શું છે? આ દુકાળ પડ્યો છે તે. અરે ઉનડભાઈ, એ તો હું પણ જાણું છું કે આપણા સોરઠ ની અંદર દુકાળ પડ્યો છે. તો તમે એ શું વિચાર કર્યો છે? આજ તમારો બધાનો જે વિચાર એ મારો વિચાર. ભલા માણસ, અમે તો ગરીબ કહેવાય. તો પછી હું ક્યાં શ્રીમંત છો? શ્રીમંત નહીં, પણ આજના બનેલી તો ખા ને. અરે ભાઈ, એ તો મોટા માણસ કહેવાય, અને આપણે તો ગરીબ માણસ. આપણી સામે જોવે પણ કોણ? અરે જહાન, તને વિશ્વાસ હોય તો ભલે, પણ મારા અનુભવ પ્રમાણે કહું છું કે સગા મિત્રો સ્નેહી બધા જયારે મુશ્કેલી નો સમય હોય ને, ત્યારે એ આપણા દુશ્મન બને છે. ત્યારે આપણે જે સુખમાં સાથે રહેનાર દુઃખની અંદર આપણો સાથ છોડી દેતા હોય છે. છતાં પણ તારી જેવી મરજી. આવી ગયો. અરે આહીર, તમે એક વાર જઈ તો જુઓ. હા, એ તો આપણે બધું જોયું છે ને. હા જહાજ, તું કહે છો, પણ મારે તો આ આરો છોડીને સામેના કિનારે જવું છે. બોલ, તારી શી ઈચ્છા છે? નહીતર જૂનાગઢ નો માર્ગ ખુલ્લો છે, તારી ઈચ્છા પ્રમાણે હતા. મારો નિશા તો ઓટલા બાંધીને થઈ જાઓ તૈયાર. અને હા, અને હા નળ, બળકડે આપણે સિંધના રસ્તે જવાનું છે, તો બધા માલધારીઓને કહી દેજે કે તૈયાર રહે. અને જહાલ, તું પણ ઘરના પોટલો માલ સામાન બધો બાંધી લે અને તૈયાર થા. બહુ સારો, હું બધાને વાત કહી દઈશ. તો જય મુરલીધર. હા ભગાત બને. હા જહાલ, આપણે ચાલતા સિંધ ભૂમિમાં તો આવ્યા છીએ, પણ આજના દિવસે મને મારી સોરઠ ભૂમિ યાદ આવે છે. હે સોરઠ ભૂમિ, કેવી લીલી છમ, ડુડી વનરાયું એની અંદર મોરલા નાચતા હોય, સાવજ ડણકાર દેતા હોય, ભૈરવ સોમનાથ શિવના મંદિર હોય, રાધરાખ સુખી ધરતી દુષ્કાળના લીધે બનેલી આપણે છોડવું પડશે. આજે આપણે આપણી માતૃભૂમિને યાદ કરીએ, આપણે અહીં વસવાટ કરીએ. આ જગ્યા લીલી નાઘેર જેવી છે, તો આપણે અહીંયા વસવાટ કરીએ. આ ધરતી કેવી લીલી સમ છે, તો સાલો આપણે અહીં ઓડા નાખીએ અને આપણે ઝૂંપડું બનાવીએ.
બહુ સારો. તું કોણ હો? તું કોઈ આપણા ઓટાલને કિસને ભરવા ના દિયા? અરે ભાઈ, અમે તો હજી હમણાં જ આવ્યા છીએ. અમારા સોરઠની અંદર દુષ્કાળ પડ્યો છે, એટલે અમારા ઢોરને કાળ કાઢવા માટે આ સિંધ ભૂમિની અંદર આવ્યા છીએ. લેકિન તુમકો અમારા જ્યાં પણ આખો કિરાયો દેના પડેગા. બહુ સારું. હા રાણી, ઘણા દિવસથી આપણા કપડા મેલા સરદા જેવા થયા છે. આજ કા ક્યા ખબર હૈ? અપના આપકી દુઆ સે સબ સલામત હૈ, લેકિન સોરઠ સે કુછ લોગ અપને માલ ડોલ લેકે યહાં કાલ કાટને કે લિયે આયે હૈ. સુનો હમીરા, સબ માલદારી કો ફરમાન ભિજવા દો, હમારે મુલ્ક મે રહેના હૈ તો કિરાયા દેના પડેગા. અચ્છા, કુછ લોગ મના કહે તો મના કહે તો કહે દેના કે ચલે જાઓ તુમ્હારે દેશ મે. બહુત અચ્છા જા અપના. સુનો હમીરા, આજ કોઈ અચ્છી નાચને વાલી કો બુરા બુલાઓ ઓર સાથ મે દારૂ ભી મંગાઓ. હા જનાબ, યે આપને બહુત અચ્છા કિયા. પાગલ તો નહીં હોવાના, કહાં કી બાત કરતા હૈ? મત પૂછો જા અપના, મત પૂછો, આપ એક બાર દેખ લો. ચલ દિખા, વરના દેખ જાયેગા તુમકો હમારી યે તલવાર. દેખે હે તલવાર ભી હમને દેખે હે, લેકિન તુમને એસા રૂપ કભી નહીં દેખા હોગા જા અપના. આપ એક બાર દેખ લો, આપકો પસંદ ના આયે તો હમકો નોકરી સે નિકાલ દેના. એક બાર બતા અપના, કહાં હૈ વો નજરાના? માલદારી કે બીચ મે ખડા હૈ. વાહ, બહુત સુંદર હૈ. ભલે 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 ભલે.
વાહ મેરા ચોરક કા રૂપ, ચોરક કા નોટ, ચોરક કે રૂપ ચોંદરે દેખે. અચ્છા બહુત સુંદર હે. હા મેં તો વહાં સે ચલા ગયા. વરના વરના મેં તો બિલકુલ પાગલ હો જાતા. સુનો અચ્છા તુમ સુંદરી કી બાત કરો, કિતની સુંદર હે વો. આપના અબ તો ગુચ્છા તો નહીં આયેગા ના? નહીં. તો સુન લો જનાબ, ये औरत आपके जनाब खाना में आए तो आपकी बेगम भंगड़ी जैसी लगती है. क्या पता झूठ बात करता है ना? जो झूठ कहा गर्दन उड़ा दी जाएगी. अच्छा दूसरी कोई बात मत करना. चलो दिखा औरत है कहा. चलो जनाब मैं आगे तुम पीछे. चलो हाँ ईरानी આપણા કપડા મેલા સરદા જેવા થયા છે. તું તું સામે કિનારે જઈ કપડા ધોયા અને હું થોડી વાર ઢોર ચારવા માટે જાઉં છું. હું પણ કપડા ધોવા જાઉં છું. બહુ સારું. દેખો ખુદાવાન એ રહી રૂપચંદ રે. વાહ બહુત સુંદર હે. क्यों जनाब पसंद आया? हाँ हमको पसंद आई. तो हमको इनाम दे के भेज दो. हाँ तुमको 5 गांव भेज देता हूँ. हाँ जनाब मैंने तो आपका शिकार बता दिया है. जो कुछ पूछना है वही आप पूछ लो. बहुत अच्छा. क्यों सुन रहे तुम्हारा देश कौन सा है? अरे पहला तुम्हें हमारी भाषा में बात करो. अच्छी बात. અને તમે કોણ છો? સિંદરો બાદશાહ સુંદરો. તો તમે શું અહીં દૂધ લેવા આવ્યા છો? દૂધ લેવા ને હે પણ તને લેવા. મને લઈને શું કરશો? તારી સાથે લગ્ન કરીશ. અરે હું તો પરણેલી છું. અમારે બાદશાહ ને પરણેલા નું કઈ હોય જ નહીં. અમારે તો માત્ર રૂપ જ જોઈએ. તે તારું નામ ના કહ્યું. મારું નામ છે રાહલ. Oh.
ખુશ હોકર પટરાણી બનેગી આ જહાલ મેં તુમકો વ્રત પૂરે કરને કી સમય દેતા હું ફિર તુમ મેરી પટરાણી બનેગી ના જરૂર અચ્છા અમીરા તુમ 3 માસ તક યહાં પહેરા લગા દો બહુત અચ્છા જાપના જહાલ આ બધા જાણ્યા માણસો કોણ છે હા સમીરા આ સિંધનો છુમરો છે અને તે આપણી પાસે વેરો માંગવા આવ્યો છે હા જાપના અત્યારે અમારી પાસે કશું જ નથી જ્યારે મારા માલ દૂધણા થશે ત્યારે હું આપનો કરવેરો આપી દઈશ અરે આહેર કિસકે લિયે ગરીબાઇ ગા રહા હે તેરે પાસ તો અમૂલ્ય રત્ન હે અરે બાદશાહ અમારા ગરીબની શા માટે મશ્કરી કરો છો મારી પાસે એવું કોઈ અમૂલ્ય રત્ન નથી દેખ તેરી નજર કે સામને ખામોશ સિંધના બાદશાહ આ હીરોમાં કેટલું જોર એ તને હજી ખબર નહીં હોય એક જ ગામ થી 32 નીકળી જશે સમજો હમીરા આહીને કેદ કરી લો બહુ અચ્છા જાપના અરે તમે એને શા માટે કેદ કરો છો તમે જો તેમને કેદ કરશો ને તો અમારા માલ દેવ ભૂખ્યા મરી જશે માટે મેં તમને કહ્યું છે તેમ તમે કરો અચ્છા અહીં કો છોડ દો જાહલ પર કડી નિગરાની રખના ફટ છે દેવાયત બોદલ ની દીકરી જાહલ ફટ છે તને મેં તને આવી નોતી ધારે નહીતર હું તને સિંધ માં ન લાવત અરે આહીર હું પણ એક કાઠિયાની છું જો મેં આ ન કર્યું હોત તો મારો બસાવ કઈ રીતે થાય જાહલ જ્યાં સુધી આ સામંત જીવતો છે ત્યાં સુધી તારો વાળ વાંકો કરનાર કોણ છે સિંધ નો બાદશાહ છુમરો ઓ તારી જાત નો સુમરો મારો કેટલે ગયો અરે હા સ્વામિનાથ આપણે અત્યારે બીજા દેશમાં છીએ તો તમે જરા વિચાર કરો અહીં આપણું કોણ છે અને આવી યુક્તિ વાપરી અને તમે મને મારવા માંગો છો જહાલ એણે તને શું કહ્યું અને તે એને શું કહ્યું એ તો મને કહે હા આહીર એ મને પટરાણી બનાવવા માંગે છે અને મેં તેને 6 માસની અવધિ આપી છે એટલે શું તું 3 માસ પછી એની પટરાણી બનવાને એમ ઓ તારી જાતની જહાલ અરે આહીર હું પણ એક કાઠિયાની છું તમે મને ડાંગ ન બતાવો જો આ યુક્તિ મેં ન વાપરી હોત અને હું દેવાય ડોલર ની દીકરી છું અને મેં આ યુક્તિ ન વાપરી હોત તો મને કોણ બચાવે અને છામત ની પત્ની છું
અને જુનાળાના ધણી નવઘણીની બેન છું. જહાલ, મારી ભૂલ થઈ, મને માફ કર. આવા સંકટના અરે આહીર, આવા સંકટના સમયે તમે મને કઈક ઉપાય બતાવો. અને ઉઠતા તમે ડાળ લઈને મને મારવા દોડો છો. ઉપાય? શું તું ભૂલી ગઈ જહાલ? અરે ચિઠ્ઠી લખી દે સામંતને અને જોઈ લે જુનાગઢનું પણ જાણ કરું નવઘણને કરવાયાવે કાપડાની કોર. જહાલ, લગ્ન મંડપ વચ્ચે નવઘણે કહ્યું હતું કે જયારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો, હું કાપડની કોર કરવા માટે આવીશ. જહાલ, મને જલ્દી ચિઠ્ઠી લખી આપ. વાહ આહીર, વાહ, હમણાં જ તમને ચિઠ્ઠી લખી આપું છું. જહાલ, વાહ વાહ, માં કઈ નહીં મળે, જલ્દી થી મને ચિઠ્ઠી લખી આપ. ભલે આહીર, પણ પંચ ગણો દૂર છે. જહાલ, મારે જો મારી જહાલ ને બચાવી છે ને તો મોરલી ધર મારી ઘેરે રહેશે. જુનાગઢ ના જો આહીરો માં કેટલું જોર છે કે આહી રાણી ઉપર ઝીણી નજર કરી જોનાર ના શા હાલ થાય છે તે સિંધ ના મગતરા ને હવે ખબર પડશે. માટે જલ્દી ચિઠ્ઠી લખી આપ. હા આહીર, હું હમણાં જ તમને ચિઠ્ઠી લખી આપું છું. Thank you.
પાછો આવું તો ઠીક છે, નહીતર લે આ કટાર. જય મુરલીધર. જય મુરલીધર. મારા આ રહેવત ને બરાબર સાચવવાનો છે અને હું દર શુક્રવારે આટો મારવા આવીશ. હું કોણ? નવગઢ બાપુ નો કાણિયો. હા ભાઈ, મારે મહારાજાના દર્શન કરવા છે. મહારાજા ને? મહારાજ તો અમને અઠવાડિયામાં એક જ વાર મળે છે. તને તો સાચી બોલાવે, આ તારો લગર વગર વેચ જોઈને બોલાવે છે ને? અરે ભાઈ, અમે જે કહેશો ને તે બધું જ કામ કરીશ. આઠ દિવસે એક વાર તો મળે છે ને? ભલે આઠ દિવસે મળે, પણ ત્યાં સુધી તમે જે કહેશો તે બધું જ કામ હું કરીશ. પણ મને મહારાજાના દર્શન કરાવો. મળવા હોય તો મળે, આ ઝૂંપડા ઘોડાને તું બરાબર સાચવ, પછી મને પૂછશે આ ઘોડો કોને સારો કર્યો, તારે તારો મિલાપ કરાવીશ. ભલે ભાઈ, એને એ ઘોડાને સાચવીશ, એના માટે હું ખડનો ભારો લઈ આવું. બરોબર? અરે ઈશ્વરપાલ, એ જાણો યુવાન કોણ હતો? અરે નવઘણ સુરત નરપતિ દિવ્ય ક્ષત્રિય શરદાર પણ વીરથે નવાતજે અજાહલ તણા જોહાર. હે નવઘણ, તારી બેન સહલના છેલ્લા જોહાર વાંચજે. અરે નવઘણ ફરતી નારી આજે તું હિંડોળા ખાતે બેઠો છે, તારી ફરતી તારી નારીઓ બેઠી છે, પણ તારી બેન ને યાદ કર, તારી બેન ને યાદ કર. અરે ના ભૂલે દિન ધોયલા ને કરતા પર ઘર પણ મારો પણ ઉભો થા સરટ ધણી મારો પતાનો બે. હે નવઘણ, તારા ખાતા જેમણે હસતા મુખડે પોતાના દીકરાનું બલિદાન આપે છે, યાદ કર નવઘણ, યાદ કર. અશ્વપાલ, આવા આકરા શબ્દો કોણ બોલે છે? જે હોય તેને મારી સામે લાવો. અરે નવઘણ સોરત નરપતિ અને પરણ્યો કદમણી ન
જ ગરીબ જુએ તારી વાટ. અરે સિંધ મલકથી હું આવ્યો સામંત મારું નામ, પણ જાહલ જુએ આજ કર જે કોણ સામંત? હા હું સામંત. મારી આ હાલત અને મારી બેન જાહલ ક્યાં? હા તારી બેન સિંધ ની અંદર રોકાયેલ છે. આ ચિઠ્ઠી ની અંદર બધું જ લખેલું છે, એ વાંચો. કોણ? મારી બેન જાહલે ચિઠ્ઠી મોકલી? હા જો કવિરા ચિઠ્ઠી વાંચી શકો. આજે બેન જાહર ને સિંધ માં સુમરે રોકેલ છે, એ ચિઠ્ઠી માં લખેલ છે, હું વાંચું છું. અને એમના બતાવેલા નોરખાથી હું અહીં આવ્યો છું.
અરે મને માફ કરો સમન. પણ તો સમન, મારી બેન ને મળવા ક્યાં થઈને જવાનું? અને હવે કેટલા દિવસ બાકી છે? હા સરળ ધણી, હવે તો માત્ર 3.5 દિવસ બાકી છે. મને તો કેદમાં પૂર્યો હતો, પણ ભાગ્યને અહીં સુધી આવ્યો છું. તો સમય બહુ થોડો છે. સિંધ છોડીને રણમાં જવાનું છે, અને ત્યાં 2 માર્ગ આવે છે. એમાં 1 માર્ગ ગુજરાતનો છે, પણ એ બહુ લાંબો છે. અરે ભલે ગમે કેટલો લાંબો માર્ગ હોય, પણ હવે તો બેનને બચાવે જ છૂટો. સૈનિકો તૈયાર થાવ, પાપી સુમરો બેન જહલને દુઃખ દઈ રહ્યો છે. અરે માખોડિયાને સોગંદ ખાઈને કસમ તો ખાઉં છું કે જ્યાં સુધી એ પાપી સુમરાને ન મારું ને, ત્યાં સુધી સોરઠની ગાડી તો શું, પણ સોરઠના અન્ન પાણી મારે હરામ છે. રંગ છે સોરઠ ધણી, રંગ છે તને. બોલો માખોડિયાને. ગોકણ બાપુ ની ફોન આવે છે, આ ફૂલડા લઈ લો, નકર બાટો મારીને નાખી દઈશ. અરે અત્યારે નવગો ની ફોજ આવે છે, તેને બીજો ક્યાંય રસ્તો નથી કે અમારા ફૂલડા ઉપર ચાલે. અરે આ શા માટે અમારી ફોજ ને રોકો છો? કોણ જૂના નો ધણી નવગો અત્યારે ભલે આવ્યો વીરા, મિત્ર લેવા મને ભલે ઓળખ. હે માં, અત્યારે હું ખરેખર બીમાર છું. મારી બેન જહલ સુમરા ને ક્યાં છે? તો મારી વારે થાવ માં, મારી વારે થાવ. અરે વીરા નવગણ, એ બધું તો હું જાણું છું, પણ આજે તમારે બધાને જમીને જ જવાનું છે. અરે આય ગાંડા થયા છો કે શું? મારી ફોજમાં 900,000 ઘોડા છે, અને આ ઘોડાને પાણી પણ પૂરું ન પડે તો જમાડવાની વાત તો ક્યાં રહી? અરે વીરા, એ તો ખોડિયા સૌના પેટ ભરશે. દેવા વાળી ઈ છે, એ સૌના રખોપા કરશે મારા વીરા. માટે તમારા સૈનિકોને કહો કે આ વડલા નીચે હિસામો લે, ઘોડા તંગ જરા ઢીલા કરે, અમે હવ ઘડીએ બધી બેનો રાંધી ને ખવડી દઈ. બહુ સારું. અરે વીરા નવગણ, તું શા માટે અટકે છો? મને ખબર છે કે તારે બેન જાહલ ને વારે જવું છે, અને તારે પ્રતિજ્ઞા પણ છે કે જ્યાં સુધી હું બેન જાહલ ને નાવો કરું ત્યાં સુધી અન્ન ન ખાવું, અને તારે મોડો પણ થઈ રહ્યો છે, ખરું ને વીરા? ખરી વાત જાણી આય, ખરી વાત જાણી. 6 માસનો સમય હતો, અને હવે માત્ર 3.5 દિવસ બાકી છે. એ જ વાતની ચિંતા છે કે આટલા ટૂંકા સમયમાં બેન જાહલની આબરૂ કઈ રીતે સાચવી. ખમ્મા મારા વીરા, પણ આડો સમુદ્ર ઓળગી રહ્યો છે, તેને ઓળંગી કેમ જઈશ? એ જ મોટી ચિંતા છે આય, પણ શું કરું, બેનની આબરૂ ન સાચવું ને ક્યાં સુધી જૂનાગઢનું પાણી તો હરામ છે. અરે હા મારા વીરા, તું દરિયા કાંઠે જઈશ, તારા ભાલે કાળી દેવ છકલી બેસે તો માનજી કાંઈ વરવડી મદદે આવી છે. અને હા, દરિયા કાંઠે જઈશ, દરિયામાં પેલા તારો ઘોડો નાખજે, જેથી માર્ગ થઈ જશે, તારા ઘોડે છપછપીએ ઉઠશે, અને તારા ફોજનો ઘોડે ખેત ઉઠશે. ભલે માં ભલે. સૈનિકો, આજ માં ખોડિયાર આપણી વાહે આવી છે, તો બોલો આ ખોડિયાર નો. તમારા વાદા પૂરા હો ગયા ના? આવ મેરી પાસ, આવ મેરી પટરાણી આવ. અરે ચૂપ રહે પાપી, તું મને પટરાણી ન કહે, હું તારી બહેન છું. અરે સટ સોરઠિયાણી, જો તુમને કહા તો મેને કર દિયા, વરના તું મુજે ક્યો પરેશાન કર રહી હો? આવ મેરી પાસ આવ. અરે ચૂપ રહે છોકરા, હું પણ એક સોરઠિયાણી સિંહ છું. અરે એ સિંહણ નો શિકાર સુમરો જરૂર કરવાનો. અરે શિકાર કરતા પહેલા તારે બલિદાન દેવું પડશે. ક્યાં બલિદાન બોલ, તેરે લીએ તો સિંધ કા રાજપાટ ભલે ખતમ હો જાય. અરે તારા રાજ નું બલિદાન નહીં, પણ તારા જીવ નું બલિદાન. અરે હતો સંસાર ત્યાં આગ લગાડી, સતી સીતા બાળી, અને મારી નૌકા ડુબાડી છે. એ તારી ડૂબેલ નૌકા ને તારવા માટે તૈયાર છું. કરતા
હા સુમરા, એક પણ ડગલું આવે નથી તો આ કટાર પર તારા માટે તૈયાર છે. યા ખુદા પરવરદિગાર, એક ઓરત થઈને મજબૂરી બતાવે છે એમ. અરે રાવણ તણું નિકંદન ગયું સીતાના શિયાળ માટે, તપ્તિઓ કૌરવ મરાયા દ્રૌપદીના શિયાળ માટે. આજે તો તારા શિયાળ નો ભંગ ન કરો, મારું નામ સુમરો નહીં. અરે પગલા તો પાછા ભરવા પડશે નક્કી નવ ઘણ તારે. અરે શમશેર જીતશે સુમરો, તો નાહક નો માર્યો જાય. સમજી લે શમશેર, પેલો નામ આપું છું. સમજી લે તારા પીર ને પેલો નામ આપું છું. અરે પેલો દાવ આપે પીર, તું શું આપે નવ ગણ મરે. અરે સોરઠ છોડી આવ્યો સિંધ માં, હવે તું જાન થી જાય. અરે ભૂલી ગયો છું ભાવની આજે વૈરી કરી ધૂન માં. શમશેર અંગ છે તારે જેવા કુતરા ના લોહી માં. અરે દિલ માં રાખી દયા ત્યારે તે કુતરો કીધો મને. અરે તૈયાર થા દોસ્ત, કોણ હવે તને બચાવશે? અરે બચાવશે મોલીધર બીજી મત ખોડલ. તૈયાર થા નાદાર, તું જોઈ લે સૂરજના હાથ. અરે સોમરા તરી શમશેર થી મસ્તક જુદો થઈ જશે. સૂર્ય પણ કરતો નથી યુગવત નો વાયદા, આજ તું તોડી રહ્યો છે કુદરત રચેલા કાયદા. કાયદા વાયદા હું ના જાણો, મારે જોઈએ છે આ નાર. આ જુવાની ના જોર છે મારો તને માર. નીતિ વગર ની જિંદગી એ જિંદગી છે બે ઘડી. અરે આખરે વિજય છે સંજનો, છડતી દગાની બે ઘડી. હટી જા મારી હદ થકી, જ્ઞાન મારે જોતો નથી. સોડીશ નહીં આ સુંદરી ને, તારે પણ મરવું પડશે. અરે જ્ઞાન નથી ને અંધ છે, ગુમાની પણ અંધ છે. તાલો જાય છે ને તર મારો જાય. અરે વાત કર માં વેવલી, તૈયાર થા તાકાત માં. હા તમારી સાંભળે સૌ કપે મેદાન માં. અરે મરણીઓ બની નવ ઘણ આજ હાથ તને બતાવે છે. તૈયાર થા નાદાન, તમારી બેન ને સંતાપે છો. તૈયાર થા સોટી ને તૈયાર. અરે તૈયાર થા નાદાન. હું તારી સાથે છું, પણ એ પાપી સુમરને એના પીર અને સિંધ ની શિકોતર સાથ આપી રહી છે વીરા. હા હું તેને મારી સાથે લેતી જાઉ, પણ તું એટલું યાદ રાખજે કે તારે મારી સાથે એના પણ નિવેદ કરવો પડશે. ભલે આવે ભલે. એ કાફર, કરવા માટે તૈયાર થા. એ તો મેરા હમીરા હી કાપી હે. અરે તારા હમીરા માટે તો મોરો પગારે કાપી દે. આપના એ આપના બહુ જત્તા ગયા. આપ ચિંતા મત કરો, મેરી નામ ની ટોપ કા જરા કહો જાય. આપ ક્લિયર હો જા. આપ જાણજો